દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં સમાચારો સાથે હું સુલક્ષણા હલપતી આપનું સ્વાગત કરું છું. વિગતવાર સમાચારોને જોતા પહેલા એક નજર હેડલાઇન્સ પર. વલસાડમાં ફેસબુકથી ચાઇલ્ડ પોર્ન વિડીયો મોકલાવવાનું રેકેટ ઝડપાયું, એકની ધરપકડ, બે ઇસમો વોન્ટેડ જાહેર. વિદેશમાં નોકરીની લાલચ આપીને લાખોની ઠગાઈ કરનાર ઇસમની વાપી એસઓજીએ મહારાષ્ટ્રથી કરી ધરપકડ. ખડકી હાઈવે પર રાત્રે લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બસ ડ્રાઈવરનું કરુણ મોત. વલસાડ જિલ્લા ટ્રક ઓનર્સ યુનિયને વાપીમાં ઓવરલોડેડ વાહનોને ડીટેન કરી ખાણ ખનીજ વિભાગને સપ્રુત કરી. હવે સમાચારો વિગતવારથી. ફેસબુકના મેસેજથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીના અશ્લીલ વિડીયો, ફોટા અને લિંકની શેર કરવાનું રેકેટ વલસાડથી ઝડપી પાડતા વલસાડ પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને તેની ધરપકડ કરી રૂરલ પોલીસે મથક ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. યુએસએની સંસ્થા ચાઇલ્ડ પોર્નોગ્રાફી, રેપ અને ગેંગરેપની ટીપ સર્ચ કરતી અને ડાઉનલોડ કરતી વ્યક્તિઓ ઉપર ઓનલાઈન દેખરેખ રાખતી સંસ્થા દ્વારા ગૃહ વિભાગની સાઇટ CCPWC સાઇટ ઉપર ઓનલાઈન પોર્ટલ ઉપર કરેલી ફરિયાદના આધારે એક ફેસબુક આઈડી યુઝર વારંવાર ચાઇલ્ડ પોર્નોગ્રાફી વારંવાર શેર અને ડાઉનલોડ થતી હોવાની ફરિયાદ તારીખ 16 ઓક્ટોબરના રોજ કરી હતી, જેની તપાસ ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ અને રેલવે સાયબર ક્રાઇમ દ્વારા કરાઈ હતી, જેમાં વલસાડના ગુંદલાવનો 23 વર્ષીય યુવક લવકેશ કુમાર રામકેશ સાહુ નામના ફેસબુક આઈડી ઉપરથી વારંવાર ચાઇલ્ડ પોર્નોગ્રાફીના ફોટા, વિડીયો ક્લિપ્સ ડાઉનલોડ અને શેર થઈ રહી હોવાની જાણ થતાં તાત્કાલિક વલસાડ LCB ને મોબાઈલ નંબર ટ્રેસ કરીને તપાસ કરતા જણાવતા ગુરુવારે બપોરે LCB ની ટીમે ગુંદલાવ ચોકડી પાસેથી બાતમીના આધારે લવકેશ સાહુને ઝડપી પાડ્યો હતો. લવકેશનો મોબાઈલ ચેક કરતા તેના ફેસબુક આઈડી ઉપરથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીની સાઇટની લિંક, વિડીયો અને ફોટા શેર તેમજ ડાઉનલોડ કરેલી જાણવા મળી હતી. લવકેશની ધરપકડ કરી રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ રૂરલના ગુંદલાવ ચોકડી ખાતે એક લવલેશ કુમાર રામકુમારની ઇસમ છે, એ મોબાઈલની દુકાન ધરાવે છે. જે ઇસમની ત્યાં ચેકિંગ કરતા તેની પાસેથી તેના મોબાઈલમાં એડલ્ટ ચિત્રો મળી આવ્યા હતા, જેમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી હતી તેમજ બીજા અશ્લીલ વિડીયોઝ હતા. તેનો સંધાને LCB ની PSIએ રેડ કરી તેમના રૂબરૂ વિગતવારનું પંચનામું કરી આ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. નોકરી વંચિત ઇસમોને વિશ્વાસમાં લઈ કેનેડા જવા માટે વર્ક વિઝા તેમજ નોકરી અપાવવાની લાલચ આપી અસંખ્ય ઇસમો પાસેથી લાખો રૂપિયા પડાવી લેનાર ચીટરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા પારડી તાલુકાના યુવકોને વિદેશમાં નોકરીની લાલચ આપી 20 લાખ જેટલી રકમ પડાવી લેનાર મહારાષ્ટ્રના ઠગ સામે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ચીટિંગ કરનાર ચીટર નરેન્દ્ર છગન ટંકારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ઉમરગામ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ સંજાણના મોહમ્મદ ખલીફાએ ફરિયાદ નોંધાવી હતી કે મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના વેવજી ગામનો નરેન્દ્ર છગન ટંકારી લોકોને વર્ક પરમિટ વિઝા પર વિદેશ મોકલે છે. તેવું જણાવ્યા બાદ નરેન્દ્રને કેનેડામાં નોકરી માટે પાસપોર્ટ સહિતની કાર્યવાહી માટે ટુકડે ટુકડે 2.10 લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ તે બાદ કેનેડા મોકલાવાને બદલે બહાના બતાવતો હતો અને આખરે કેનેડાની મિસ્ટર રૂટર કંપની, ફોર્બર્સ ગ્લોબલ 2000 અને ટાઈમ્સ હર્ટન્સ કંપનીના ખોટા ઓફર લેટર ઇસ્યુ કરી ચીટિંગ કર્યું હતું અને પૈસા પાછા આપ્યા નહોતા. નરેન્દ્ર ટંકારીએ આવી જ રીતે અન્ય 10 જેટલા લોકો સાથે પણ ચીટિંગ કર્યું હોય અને તમામ પાસેથી કુલ 20 લાખ ઉપરાંતની રકમ ચાવ કરી ગયો છે. આ ફરિયાદ આધારે ઉમરગામ પોલીસ અને વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નરેન્દ્ર ટંકારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નરેન્દ્ર ટંકારીએ ઉમરગામના જ મોહમ્મદ સાહિલ ખલીફા પાસેથી 2.10 લાખ, અલ્તાફ કાદિર કુરેશી પાસેથી 1.90 લાખ, ચંદ્રશેખર સાવેર ખેગાર પાસેથી 2.55 લાખ, એજાઝ અબ્દુલ કુરેશી પાસેથી 2.29,500 રૂપિયા, કેવલ રમણ પટેલ પાસેથી 2,94,346 રૂપિયા, જૈનેશ પ્રજાપતિ પાસેથી 2.66 લાખ રૂપિયા, સચિન હોડી પાસેથી 2.46 લાખ, વિનોદ ટાંકરે પાસેથી 2.85 લાખ, ભાવેશ વણઝાર પાસેથી 1.30 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી કરી છે. એ ઉપરાંત પારડી તાલુકાના અન્ય 2 વ્યક્તિઓ પણ વિદેશમાં નોકરીની લાલચ આપી પૈસા પડાવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઠગ નરેન્દ્ર ટંકારીએ વિદેશ મોકલાવાના બહાને 20 લાખથી વધુની રકમ છેતરપિંડી કરી હોવાની પ્રાથમિક વિગતો નોંધતા ઉમરગામ પંથકમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે હાલ આ મહાઠગની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પારડી ખડકી હાઈવે પર વાપીથી સુરત તરફ જતી લક્ઝરી બસના ચાલકને ઝોકો આવતા સામેના ટ્રેક પર ડિવાઈડર કુદાવી ટેન્કર સાથે ધડાકેભેર અથડાતા લક્ઝરી ચાલકનું મોત થયું હતું. કંડલાથી દમણ કેમિકલ ભરેલ ટેન્કર સાથે મણસ્કી અકસ્માતમાં લક્ઝરી બસમાં બેસેલ તમામ મુસાફરોનો બચાવ કરવામાં આવ્યો હતો. પારડી નજીક ખડકી હાઈવે સ્વાગત હોટલ પાસે શનિવારના મળસ્કે 5 વાગ્યાના સુમારે વાપીથી સુરત તરફ જતા ટ્રેક ઉપર એક લક્ઝરી બસના ચાલકે પૂર ઝડપે ગફલત રીતે બસ હંકારી સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સામેના ટ્રેક પર કંડલાથી દમણ કેમિકલ ભરેલ ટેન્કર સાથે કેબિનમાં ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો ચાલક દબાઈ જતા ઘટના સ્થળે ચાલકનું મોત નિપજ્યું હતું. મળસ્કે થયેલ અકસ્માતમાં લક્ઝરી બસમાં બેસેલા તમામ મુસાફરોનો બચાવ થયો હતો. ઘટના સ્થળ ઉપર લક્ઝરી બસના ચાલકને ઝોકું આવી ગયું હશે અને ડિવાઈડર કુદાવતા લક્ઝરી બસનું ટાયર ફાટ્યું હતું અને સામેના ટ્રેક ઉપર કંડલાથી દમણ કેમિકલ ભરી જઈ રહેલ ટેન્કર નંબર GJ12 89338 આગળના ભાગે અથડાયું હતું અને બસ હાઈવેના ડિવાઈડર કુદાવી સામેની ટ્રેક પર જતી લક્ઝરી બસ નંબર GJ01FT5881 સાથે અથડાતા ચાલક પ્રદીપભાઈ હુરજીભાઈ પટેલ રહે રાજસ્થાનનું ટેન્કર સાથે અથડાતા લક્ઝરી બસના ચાલકનું દબાઈ જવાથી મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ પારડી પોલીસ અને 108ને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિકને કંટ્રોલ કર્યો હતો અને પટેલ ટ્રાવેલર્સના લક્ઝરી બસના મૃતક ચાલક પ્રદીપભાઈ હુરજીભાઈ પટેલને પારડી સરકારી હોસ્પિટલમાં PM માટે ખસેડાયા હતા. અકસ્માત અંગે મૃતક લક્ઝરી બસ ચાલક વિરુદ્ધ ટેન્કર ચાલક સુદર્શન યાદવ રહે બિહારે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લા ટ્રક ઓનર્સને યુનિયન દ્વારા ઓવરલોડિંગ વાહનોને ડીટેન કરી વલસાડ ખાન ખનીજને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવી છે. વલસાડ જિલ્લા ટ્રક ઓનર્સ યુનિયન દ્વારા ઓવરલોડિંગ વાહનને ડીટેન કરી વલસાડ ખાન ખનીજને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવી. વિગત એવી છે કે આજરોજ ટ્રક ઓનર્સ યુનિયનમાં મેમ્બરોએ વાપી ખાતે એક ઓવરલોડિંગ રેતીની ટ્રક ઝડપી પાડી હતી, જેને હાઈવેના નજીકના વજનકાંટા પર લઈ જઈ વજન કરાવતા ઓવરલોડિંગની પુષ્ટિ થઈ હતી. વલસાડ જિલ્લાના ખાનખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરતા ખાતાના માણસો આવી ટ્રકને ડિટેન કરી વલસાડ ખાનખનીજ કાર્યાલય પર જમા કરી આગળની કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે વલસાડ ખાનખનીજ વિભાગને લાગતા કામો આ ટ્રક ઓનર્સ યુનિયન દ્વારામાં કરવા આવી રહ્યું છે. શું આ ઓવરલોડમાં ચાલતી ટ્રકો પર ખાનખનીજ વિભાગની નજર નથી કે આંખ આડા કાન કરવા આવી રહ્યા છે? જો કે યુનિયનના પ્રમુખ શ્રી મિતેશભાઈ પટેલ સહિત અન્ય દરેક યુનિયન મેમ્બરો દ્વારા ઓવરલોડિંગ અટકાવવાના પ્રયાસો કરતા રહેવાનું જણાવ્યું હતું. વલસાડ જિલ્લાના ટ્રક ઓનર્સને અમારી વલસાડ જિલ્લા યુનિયન વતી એક નમ્ર વિનંતી છે કે સરકારના નિયમ પ્રમાણે અમે ચાલવાનું નક્કી કરેલું છે, એમાં જે કોઈ પણ ભાઈની ટ્રક ઓનર્સ હોય, જે કોઈ પણ ઓનર્સ હોય, એમને ખાસ અમારી નમ્ર વિનંતી છે કે યુનિયન સાથે જોડાય અને સરકારના નિયમોનું પાલન કરી અને લોકોને માર્ગદર્શન આપવાનું કામ કરે અમારી સાથે જોડાઈને, અને ખોટા કામો ના થાય એ માટેની ખાસ વિનંતી છે. એમાં વ્હાઈટ રેતી, બ્લેક રેતી અને ક્રસેન્ટ જેવી વસ્તુના અમે હેરાફેરી જે થાય છે ખોટી રીતે એને અટકાવવા અને રોયલ્ટીની જે રોયલ્ટી આપવામાં આવે છે એનાથી વધારે જે માલભરી ઓવરલોડ માલ ભરીને આવે છે એના ઉપર અમે કાયદાકીય પગલાં સરકારની સાથે રહીને કરીશું. માટે ખાસ વિનંતી છે કે દરેકે દરેક વ્યક્તિ જે પણ આ લાઇનમાં ટ્રક ચલાવતા હોય એવો અમારી સાથે વલસાડ જિલ્લાના દમણ સેલવાસના અમારી સાથે જોડાય એવી મારી વિનંતી છે. અમારે ત્યાં વ્હાઈટ રેતી અને બ્લેક રેતી અને ક્રસેન્ટનું જે વલસાડ ડિસ્ટ્રિક્ટ ટ્રક ઓનર્સનું યુનિયન બનાવેલું છે એમાં અમે ઓવરલોડ જે ગાડીની ક્ષમતાથી વધારે જે માલ ભરીને આવે છે એને વાહન અમારા ધ્યાનમાં આવે તો એને કાટો કરાવી અને જે તે અગર એ ઓવરલોડ હોય તો જે તે ખાતાને ખાણ ખનીજ કે RTO ખાતાને અમે જાણ કરીએ છીએ એ લોકો કાયદેકીય કાર્યવાહી કરી અને આગળ પ્રોસેસ કરે છે. એ કાંટા પરથી ડિટેન કરી છે અને એમાં 10 ટન જેટલું ઓવરલોડ અમને ગાડી જે દબાયેલી હતી ને એના ઉપરથી લાગ્યું કે આ ઓવરલોડ છે ને હાલમાં એ ગાડી 10 ટન જેટલું ઓવરલોડ છે, 10 ટનની આસપાસ. એટલા માટે અમે ખાણ ખનીજને બોલાવી એવો આગળ કાર્યવાહી કરી. એક જ હતી, હવે ઓનર્સ કોઈ સેલવાસનો છે ચેતનભાઈ કરીને,
ખણખણી કાર્યમાં એવું થાય, એ લોકોએ જે અમને ખણખણીવાળાને આપ્યું છે, હવે અમારે શું કામગીરી કરવાની? અહીંયા મારે તો ખાલી સિક્યુરિટી તરીકે પહોંચ્યા, બરાબર. ઘણી રીતે અમારા ઓફિસમાં મૂકી જઈશ અને અખંડની કાર્યવાહી અમારા સાહેબ લોકો કરશે, ખણખણીના અધિકારી લોકો. સેલવાસમાં હોટલના રસોઈયાને મોતની ઘાટ ઉતારી દેવાની ઘટના બાદ સેલવાસ જિલ્લા પોલીસ વડાની હોટલ માલિકો સાથે બેઠક યોજાઈ હતી અને ઉપયોગી માર્ગદર્શન આપી હોટલ માલિકોને 11 વાગે હોટલ બંધ કરવાની સૂચના આપી હતી. સેલવાસની એક હોટલમાં નજીવી બાબતે બબાલ થતા આરોપીઓએ દારૂ પીને મારામારી કરી હતી, જેમાં હોટલના રસોઈયાને ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ચકચારી ઘટનામાં સેલવાસ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારબાદ આવી ઘટના ઉપર અંકુશ લાવવા સેલવાસ જિલ્લા પોલીસે સેલવાસની તમામ હોટલ માલિકો સાથે એક બેઠક યોજી ઉપયોગી માર્ગદર્શન આપી હોટલ માલિકોને 11 વાગે હોટલ બંધ રાખવાની સૂચના આપી હતી. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના પોલીસ વડા શરદ ભાસ્કર દરાડેએ શુક્રવારે સેલવાસના બિયર બારના સંચાલકો સાથે બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં ગત 2 ડિસેમ્બરે હોટલ સુરજ ઇનમાં 3-4 લોકોએ મારામારી કરી હતી અને એક રસોઈયાને મોતને ઘાટ ઉતારી 3 વ્યક્તિઓને ચાકુથી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઘટનાએ સેલવાસમાં ચકચાર જગાવી હતી, જેને ધ્યાને રાખી જિલ્લા પોલીસ વડાએ હોટલ સંચાલકોને 11 વાગે હોટલ બાર રેસ્ટોરન્ટ બંધ કરી દેવાની, પાર્કિંગમાં દારૂનું સેવન નહીં કરી દેવાની, હોટલમાં સારી ક્વોલિટીના સીસીટીવી કેમેરા લગાવવા, 31 ડિસેમ્બરે ધ્યાને રાખી કલેક્ટરની મંજૂરી લેવા સહિત વિવિધ નિયમો અંગે સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે સેલવાસ નરોલી ખાતે આવેલ સુરજ ઇન હોટલમાં 2 ડિસેમ્બરે મોડી રાત્રે જમવા આવેલા સુનિલ સોનવાળાએ અને રીતિકેત સોનવાળાએ હોર્ન વગાડવા જેવી નજીવી બાબત બબાલ કરી હોટલના રસોઈયાને મોતને ઘાટ ઉતારી 3 લોકોને ગંભીર ઇજા પહોંચાડી હતી. આરોપીઓ 4-5 જેટલા મિત્રો સાથે દારૂની મહેફિલ માણી 1622 રૂપિયાનું બિલ પેટ કરી હોટલ બહાર નીકળ્યા હતા, ત્યારે બીજા 3 મિત્રો હોટલમાં હતા. તેમને બોલાવવા પાર્કિંગ એરિયામાં કારમાં બેસી હોર્ન વગાડી ઘોંઘાટ ઊભો કર્યો હતો. હોર્નના ઘોંઘાટને કારણે હોટલના ગાર્ડનમાં બેસી જમી રહેલા અવિકુમારનો સપડાએ હોર્ન બંધ કરવા જણાવ્યું હતું. અવિકુમાર અને કારમાં બેઠેલા સુનિલ સોનવાળાએ વચ્ચે બોલાચાલી થઈ અને ઝાપાઝાપી થઈ હતી. સુનિલે બાજુમાં પડેલું નળિયું ઉંચકી અવિકુમારના માથામાં મારી દીધું હતું. એ દરમિયાન આરોપી સાથેના અન્ય રીતિકેત કિચનમાં જઈ 2 જેટલા ચાકુ લઈ બહાર આવ્યો હતો અને સામે આવનાર લોકો પર ચાકુના ઘા કરવા લાગ્યો હતો, જેમાં હોટલના કુક યોગેશ્વરજીના સામે આવી ગયો હતો. આરોપીઓના 3-4 ઘા કર્યા હતા, જેને લઈ રસોઈયો જમીન પર પડી ગયો હતો. હોટલના પાર્કિંગમાં આરોપી ચાકુબાજ રાકેશ સપાટા, અવિકુમાર સપાટા, અજયચંદ્ર ભૂસાર અને કુક યોગેશ્વરજીના ઘાયલ કર્યા હતા, જેઓને 108 દ્વારા સેલવાસ સિવિલમાં લઈ જવાયા હતા, જ્યાં રસોઈયા યોગેશ્વરજીનું સારવાર દરમિયાન મોત થયું હતું. સેલવાસ પોલીસે FIR નંબર 217 મુજબ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાપીમાં કાર વેચવાના બહાને આવેલા વેપારીને અપહરણ કરતા એક ડ્રાઈવરની ધરપકડ બાદ અન્ય એક આરોપીને વડોદરાથી ધરપકડ કરવામાં આવી છે અને તેને વાપી લાવીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાલ ટાઉન પોલીસે કરી રહી છે. વાપીમાં કાર વેચવાના બહાને આવેલા વેપારીનું અપહરણ પ્રકરણમાં એક ડ્રાઈવરની ધરપકડ બાદ અન્ય એક આરોપીને વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીનું નામ દયારામ ઉર્ફે બાપુ વસંત પરમાર છે અને તે મૂળ મહારાષ્ટ્રના ધૂળેનો રહેવાસી છે, જે હાલ ગોત્રીના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતો હતો. પકડાયેલો યુવક વેપારીના 3 અપહરણકર્તાઓમાંનો એક હોવાનું જાણવા મળ્યું હતું. 4 દિવસ પહેલા વાપી સેલવાસ રોડ પર ચંદ્રલોક ટાવર ખાતે રહેતા અને ચશ્માની દુકાન ધરાવતા વિજય પાટીલ જૂની કાર જોવા માટે હોટલ પીપલોન નજીક આવ્યા હતા, જ્યાં 3 ઇસમો સાથે તેઓ ટેસ્ટ ડ્રાઈવ માટે સુરત તરફ નીકળ્યા હતા. ઉદવાડા ટોલનાકાથી આગળ પહોંચતા વેપારીને ગન બતાવી જબરજસ્તીથી કારમાં બેસાડી વડોદરા લઈ જવાયો હતો, જ્યાં મારામારી પુત્ર પાસેથી ₹7,00,000ની માંગ કરાઈ હતી. આરોપીઓના ચંગુલમાંથી પેશાબ કરવાના બહાને છૂટેલા વેપારીને પુત્રને સંપર્ક કરતા વડોદરા પોલીસની મદદે તે વાપી લવાયો હતો. આ કેસમાં પોલીસે બગવાડા ટોલનાકાના સીસીટીવી ફૂટેજની કાર નંબર મેળવી કેસના પ્રથમ આરોપી ચાલક પ્રવીણ રામસિંહ લોન્ડેની શુક્રવારે સુરતથી ધરપકડ કરી રવિવારે કોર્ટ સમક્ષ રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જ્યાં 5 તારીખે પકડાયેલા અન્ય આરોપીને વડોદરાથી વાપી લાવીને તેને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાલ ટાઉન પોલીસ કરી રહી છે. પાડી નગરપાલિકા દ્વારા નગરમાં જંતુનાશક દવા પાવડર છંટકાવનો પ્રારંભ કરવામાં આવ્યો. નગરજનોના આરોગ્યને ધ્યાને લઈ સરકારના પરિપત્રની કામગીરી હાથ ધરાઈ છે. આવનારા દિવસોમાં તમામ વોર્ડમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.
પાડી નગરપાલિકા દ્વારા આજરોજ શુક્રવારના પાડી શહેરને સ્વચ્છ રાખવા અને નગરજનોના આરોગ્યને ધ્યાને લઈ નગરના વોર્ડ નંબર 1-7માં જંતુનાશક દવા પાવડર છંટકાવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન ભટ્ટ, સીઓ જેયુ વસાવા, આરોગ્ય ચેરમેન અલી અન્સારીના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ગંદકી સફાઈ કાર્ય બાદ તે સ્થળે ડીડીટી પાવડરનો છંટકાવ કર્યો હતો, જેમાં સેનેટરીના ભાવેશ પટેલ, મુકાદમ પંકજભાઈ ગરણિયા અને એમની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આવનારા દિવસોમાં તમામ વોર્ડમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. હજારો વિદ્યાર્થી છેલ્લા 3 દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસ પરીક્ષાર્થીઓની વ્યવહારે આવ્યું છે. કોંગ્રેસે આંદોલનકારીઓને ટેકો આપ્યો છે. એનએસયુઆઈએ બિન સચિવાલયની પરીક્ષા રદ કરવાની માંગ સાથે શનિવારે 7 ડિસેમ્બરે કોલેજો બંધનું એલાન કર્યું છે. એનએસયુઆઈ દ્વારા બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે પરીક્ષાર્થીઓને યોગ્ય ન્યાય ના મળતા પરીક્ષા રદ કરવાની માંગ સાથે કોલેજ બંધ રાખવાનું એલાન આપ્યું છે, જે અંતર્ગત વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા શેરીની તમામ કોલેજ બંધ કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા સૌપ્રથમ કોમર્સ કોલેજ બંધ કરવામાં આવી, જે બાદ સાયન્સ કોલેજમાં પ્રેક્ટિકલ ચાલતા હોય જેથી પ્રિન્સિપલને ફૂલ આપી કોલેજ બંધ કરવા વિનંતી કરવામાં આવી અને ક્લાસમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આપણે જાણીએ છીએ કે 17-11-2019 રોજ જે બિન શૌચાલય ક્લાર્કની જે એક્ઝામ લેવામાં આવી હતી ને તેમાં જે ગેરરીતિ થઈ હતી તેની આજે 20-25 દિવસ થયા, પણ સીસીટીવી ફૂટેજ બધું જ છે, પણ તો બી થોડી પણ કાર્યવાહી થઈ નથી. તેના વિરોધમાં આજે ગુજરાત યુથ કોંગ્રેસ એનએસયુઆઈએ આજે સમગ્ર ગુજરાતમાં કોલેજ બંધનો એલાન કર્યો હતો. વિદ્યાર્થીઓ જે સમર્થનમાં છે તે લોકો ધરણા પર છે. 2 દિવસથી સુરેન્દ્રનગર કોલેજમાં જે થયું હતું તેના વિરોધમાં, ને 2 દિવસ થયો હતો, આજે 3જો દિવસ છે, તો પણ કંઈ નિર્ણયની કે કંઈ કાર્યવાહી નથી થઈ કોલેજના વિરુદ્ધ કે કોલેજના સ્ટાફ વિરુદ્ધ, કે પ્રિન્સિપલ બી નિવેદન અલગ આપે, સ્ટાફ નિવેદન અલગ આપે, એટલે આ આખું એક મોટું કૌભાંડ જ એવું કહેવાય. કેમ કે જે વિદ્યાર્થી ભણીને એક્ઝામ આપે છે તે લોકો 60% લાવી શકે, ને આ લોકો મોટા નેતાઓના ઘરના છોકરાઓ, અમીર ઘરના છોકરાઓને આવી ફેસિલિટી મળે છે ને પાસ થાય ને મેરિટ પ્રમાણે પછી આ લોકોને નોકરી મળે છે, એટલે તેના વિરોધમાં આજે અમે વલસાડ યુથ કોંગ્રેસ અને વલસાડ એનએસયુએ પણ કોમર્સ કોલેજમાં આવ્યા હતા. પ્રિન્સિપલ નહીં હતા દક્ષા મેડમ, તો બીજા એક વાઇસ પ્રિન્સિપલ કે જે પણ હોય તેમના સાથે વાત કરી. તેમણે કીધું કે મેં ડિસિઝન નહીં આપી શકું, તમે ક્લાસમાં જઈને સમજાવી શકો. તો અમે મોસ્ટ ઓફ બધા ક્લાસમાં ગયા, બધા સ્ટુડન્ટે સહકાર આપ્યો. એકાદ ક્લાસ નહીં હતો, એ લોકોનું કંઈ પ્રેક્ટિકલ એક્ઝામ કેવું હતું તો અમે એ લોકોને લેટ ગો કર્યું, કેમ કે અમે કોઈ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે એ અમે ઈચ્છતા નથી. એટલે તેના માટે કોમર્સ કોલેજે પૂરો સહકાર આપ્યો છે. માંગ એ જ છે કે સુરેન્દ્રનગર કોલેજ એમપી સહ કોલેજમાં જે આ થયું છે કાંડ, તેના વિરોધમાં જે જે સંકળાયેલા છે આ કાંડમાં, કે કોલેજના વિરુદ્ધ બી કાર્યવાહી કરે, કોલેજના સ્ટાફ વિરુદ્ધ, કોલેજના પ્રિન્સિપલ વિરુદ્ધ બી કાર્યવાહી થાય, પછી ભલે જે પણ હોય કોઈ નિષ્પક્ષ કાર્યવાહી થાય, દોષી હોય તો એ લોકોને સજા મળે. જતા પહેલા ફરી એક નજર હેડલાઇન્સ પર. વલસાડમાં ફેસબુકથી ચાઇલ્ડ પોર્ન વિડીયો મોકલાવવાનું રેકેટ ઝડપાયું, 1ની ધરપકડ, 2 ઇસમો વોન્ટેડ જાહેર. વિદેશમાં નોકરીની લાલચ આપીને લાખોની ઠગાઈ કરનાર ઇસમની વાપી એસઓજીએ મહારાષ્ટ્રથી કરી ધરપકડ. ખડકી હાઈવે પર રાત્રે લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બસ ડ્રાઈવરનું કરુણ મોત. વલસાડ જિલ્લા ટ્રક ઓનર્સ યુનિયને વાપીમાં ઓવરલોડેડ વાહનોને ડીટેન કરી ખાણ ખનીજ વિભાગને સપ્રુત કરી. સમાચારોમાં આજે બસ આટલું જ. નવા સમાચારો માટે જોતા રહો જેડ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.